press the bell icon on the YouTube app and never miss another update. જ્યારે મિત્રો લોકફરિયાદની ટીમને ખબર પડી કે ગાડી ડિટેન થઈ રહી છે, લોકોની ગાડી આટલી બધી મોટી પ્રમાણમાં લોકડાઉન હોવા છતાં પણ ડિટેન થઈ રહી છે, એ વાતને ચેક કરવા માટે લોકફરિયાદની ટીમ અલગ અલગ પોઈન્ટે પહોંચી હતી, અલગ અલગ સર્કલ ઉપર પહોંચી હતી અને ત્યાં જે જે ચોકડીઓની સર્કલની મુલાકાત લીધી ત્યાં લોકોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ફરિયાદનું જે હવે પહોંચી ગયું છે મોટેચા ચોક આગળ અને આપ જોઈ રહ્યા છો કે પોલીસ પબ્લિક પ્રયાસ આટલી બધી મહેનત કરે છે. આપણે 3 ઓફિસેથી જઈને આવીએ છીએ, આમ છતાં પણ અહીંયા અવિરત પ્રવાહ ચાલુ છે લોકોનો. તમે જોઈ રહ્યા છો કે લોકો અહીં આવી રહ્યા છે અને પોલીસ દ્વારા પોતાની ડ્યુટી ખડે પગે તડકામાં પણ કરી રહ્યા છે. આપણે જોઈ રહ્યા છીએ અને પોલીસવાળાને પૂછી રહ્યા છે કે ભાઈ શું કામે તમે બહાર નીકળ્યા છો અને શું કામ છે. અમુક લોકો પોતાના કાર્ડ બતાડે છે અને પાસ પણ માગી રહ્યા છે પોલીસવાળા. આપણે થોડીક વાર એની કામગીરી ઉપર નજર કરીએ. હા, અહીંયા એક ભાઈ છે, ભાઈ બેંકમાંથી છે એટલે નો ડાઉટ. સાહેબ તમે રિટેલમાં, રિટેલ બેંકિંગ, ઓકે. નમસ્તે મિત્રો, લોક ફરિયાદ ન્યૂઝ કોટેજા ચોક ઉપર લાઈવ તમને બતાડી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો મિત્રો, દાદા એ જેવી રીતે આપણને જવાબ આપ્યો કે હું શ્રીખંડ લેવા બહાર નીકળ્યો હતો. મિત્રો, આવા લોકો ખરેખર આવી રીતે તમે બહાર ના નીકળો પછી પોલીસની કાર્યવાહી તમને બહુ તકલીફમાં નાખી શકે છે, ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અને આ રીતે તમે ખોટા બહાના, ખોટી વસ્તુ, તમને પાસ મળી ગયો એટલે બહાર નીકળવું, આ બધી વસ્તુ ખોટી છે મિત્રો. ખોટી રીતે તમે બહાર ના નીકળો, પોલીસના જવાનો ઊભા છે પોતાને જીવ જોખમમાં નાખીને. પ્રેસના મિત્રો આવી રીતે તમને જાગૃત કરી રહ્યા છે, આમ છતાં પણ કોઈ પણ પ્રકારની જે લોકડાઉનની પરિસ્થિતિ છે. આમ જુઓ મિત્રો, આ કોટેજા ચોકમાં અત્યારે 10 થી વધારે ગાડીઓની લાઈન તમને દેખાઈ રહી છે. તો મિત્રો, આમાં લોકડાઉનનો આપણે અર્થ નિરર્થક કરી રહ્યા છીએ. મિત્રો, આ રીતે બહાર નીકળી અને તમારા જીવ જોખમમાં ન નાખો એવી અમે વિનંતી કરીએ છીએ. સામે પોલીસની કાર્યવાહીમાં પણ મિશ્ર કાર્યવાહી જોવા મળી હતી. જ્યાં જરૂર પડતી હતી ત્યાં પોલીસવાળાઓ તમામ વસ્તુ ચેક કરતા હતા અને પૂછતા હતા. નમસ્તે મિત્રો, હવે કોટેજા ચોકે આપણે જે ફરજ બધા બજાવે છે, જે પોતાના જીવ જોખમમાં નાખીને ફરજ બજાવી રહ્યા છે, તે ટ્રાફિક PSI સાહેબ ક્રિશ્ચન સાહેબ આપણી સાથે છે અને મનહર સાહેબ આપણી સાથે છે. એને આપણે પૂછીએ કે લોકો અહીંયાથી ખૂબ ફ્લો આવી રહ્યો છે તો કેવા કેવા બહાના આપી રહ્યા છે અને તે શું અપીલ કરશે. તો સાહેબ, લોકોના બહાના શું છે અને તમે એને શું અપીલ કરવા માગો છો અત્યારે? લોકો મોટે ભાગે પેટ્રોલ પુરાવવાનું બહાનું કાઢે છે, શાક બકાલું લેવા જવાની વાતચીત કરે છે, બેંકનું કારણ બતાવે છે, પૈસા ખાલી ATMમાં ચેક કરવા જઈ રહ્યા છે એવા બહાના બતાવે. તો સાહેબ, આ બધા તો બહાના થયા અને આવા બહાના બતાવતા લોકો ઉપર સરકાર હવે શું કાર્યવાહી કરશે અને કઈ રીતે તમે એને ટ્રીટ કરશો અને ભવિષ્યમાં આના ઉપર કઈ કઈ કાર્યવાહી તમે કરશો અને અત્યારે કઈ કાર્યવાહી કરો છો? અત્યારે તો હાલ અમે ડિટેન કરી દઈએ, ગાડી અમારે ત્યાં ટોઈંગ સ્ટેશનમાં મુકાઈ દઈએ, બને એટલો લોંગ પિરિયડ માટે રાખીએ છીએ. તો અમુક જે વૃદ્ધો વડીલો હોય એને સમજાવીએ કે બીજી જરૂરી બહાર ના નીકળતો, દવાખાનાનું બહારનું હોય તો એક વખત દવા લઈને પૂરો સ્ટોક રાખો ને 10-15 દિવસ જે તે જરૂરિયાત પૂરતું હોય ટુરિસ્ટ સમજાવીને એમને પાછા વાળી. અને સાહેબ, અત્યારે હાલ કદાચ માનો કે બહાના રૂપી નીકળતા હોય તો અંદાજે કેટલો આંકડો છે કે આપ ડેલી ડિટેન ગાડી કરતા હોય એવો? લગભગ 500ની આસપાસની ગાડીઓ તો રોજ પર ડે ડિટેન કરવામાં આવતી જ હોય છે પૂરા રાજકોટ સિટી એરિયામાં. અને આપણે હાલ રૈયા રોડ ઉપરથી ગણતરી કરીએ તો અંદાજે તમે 10-20-25-50 એમ કઈ ગાડી ડિટેન કરતા હોય એવો કોઈ આંકડો ખરો? હા, એટલો ખરો. કે જો ખોટી રીતે બહાર નીકળશો તો પહેલાં પ્રેમથી સમજાવવામાં આવશે અને પ્રેમની ભાષા તમે નહીં સમજો. ઉંમર લાયક જોઈને અમુક વાર જવા દે છે પણ એ ભાષા જો તમે નહીં સમજો તો તમારી ગાડી પણ ડિટેન થઈ શકે છે. We'll be right back.
નમસ્તે. લોક ફરિયાદ ન્યૂઝમાં પ્રતિક હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ ઇન્દિરા સર્કલે. ઇન્દિરા સર્કલે પણ આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે બપોરનો સમય થયો છે અને પોલીસ કર્મીઓ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે, પણ લોકોનો અવિરત પ્રવાહ ચારે સાઈડથી ચાલુ છે. લોકો પાસે કંઈક ને કંઈક બહાના છે પોતાના બહાર નીકળવાના. મિત્રો, આપણે જોયું કે જો તમે ખોટા બાના ખોટી રીતે આવી રીતે તમે વ્યક્તિ સાથે કે નંબર પ્લેટની સાથે છેડછાડ કરીને આવા સમયે પણ, અને એ પણ તમારી પાસે તમારી પૂરી સુવિધા મોઢામાં ફાંકી અને સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પની કે XYZ કોઈ પણ વસ્તુની તમે આ રીતે ખોટી બહાનાઓ કાઢીને નીકળશો તો ગાડી ડિટેન થઈ જશે. જેમ તમે જોયું, એક ગાડી આપણી સામે ડિટેન થઈ છે. હા, તો મિત્રો, જેમ આજે આપણે આખા દિવસની અંદર જોયું, સવારે જે ગાડી ડિટેન થઈ હતી, આપણે એ પોઈન્ટ ઉપર પહોંચી અને ડિટેન ગાડીની આખે આપણે ફૂટેજ જોઈ અને અલગ અલગ જગ્યાએ ફરી અને પાછા ઇન્દિરા સર્કલ આગળ પહોંચ્યા છીએ. અને તેની અંદર જાણવા મળ્યું છે કે જે લોકોની ગાડી ડિટેન થઈ છે તેનો પણ ત્યાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. તે લોકો અમુક ગાડીઓ ડિટેન થાય છે, અમુક નથી થતી એવી આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે અહીંયા આપણે જોયું તો પોલીસવાળા પણ ખડે પગે ઊભા છે, પોતાની રીતે ગાડીઓ ડિટેનની કાર્યવાહી કરી રહ્યા છે. પણ ક્યાંક મિશ્ર પ્રતિસાદને લીધે લોકોમાં પણ થોડો ઘણો રોષ જોવા મળી રહ્યો છે. અને સાથે સાથે લોકડાઉનનો બહાનાઓ જે કાંઈ આવે છે પોલીસવાળા પાસે, જે કાંઈ રીતે બહાના આપીને લોકો નીકળી રહ્યા છે, તે ખરેખર આપણે સમજવાની જરૂર છે. ખૂબ જ ખોટી રીતે ખોટા બહાનાઓ આપી અને અમુક લોકો નીકળી રહ્યા છે. જેમ આપણે એક સર્કલ ઉપર જોયું કે એક ભાઈ ખાલી શ્રીખંડ લેવા માટે જઈ રહ્યા હતા. તો આવા બધા બહાનાઓ માટે આપ બહાર ન નીકળો, ઘરમાં રહો અને સુરક્ષિત રહો એવી અમે આપને અપીલ કરીએ. તો મિત્રો, આવા જ સમાચારો જોવા માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ અને સબસ્ક્રાઈબ કરો GUJ લોક ફરિયાદ. હું પ્રતિક સંઘવી સાથે RG સરવૈયા, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. Press the bell icon on the YouTube app and never miss another update.